गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आजना गुजराती विषयना वीडियो में तमारू आजना गुजराती विषयना वीडियो में तमारो जे त्रीजो पाठ छे जुमो भिस्ती जे छे एक बोधकथा एटले जेना परथी आपणने बोध मळे तेवी वार्ता ते पाठ छे ते आजे आपणे भणवानो छे के जेमां मानवी अने पशुनी वात करी छे अने एमां निस्वार्थ प्रेम बराबर स्वार्थ वगरनो प्रेम आपणे मानवी वच्चे स्वार्थवाळो प्रेम राखीए छीए पण आ तो मानवी अने पशु छे तेम छतां पण एमनो प्रेम छे ए निस्वार्थ प्रेम छे ए आ पाठ आजे आपणे भણવાનો છે જેના લેખક છે શ્રી ગૌરી શંકર તેમનું નામ શ્રી ગૌરીશંકર ગોવંતરામ જોશી સાહિત્ય જગતમાં તેઓ ધૂમકેતુ નામથી પ્રચલિત છે તેમનો જન્મ 12/12/1892માં અને સ્થળ વીરપુર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મૃત્યુ તેમની 11/3/1965 ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ છે એટલે યાદગાર છે તેમણે અનેક નવલકથાઓ પ્રવાસ વર્ણનો આત્મકથાઓ લખી છે તણખા મંડળ તેમની પ્રખ્યાત રચના છે આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા આણંદપુર છે એ ખૂણામાં 3 ઝૂંપડા હતા તે આવતા જતા લોકો ત્યાં આગળ જોઈ રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા ત્યાં આગળ જે મકાન હતું તેની ઉપર એટલે તે આંબલીનું ઝાડ હશે ને તે ત્રણેય મકાનોને ઢાંકતી એની ઉપર નમી પડ્યું હશે ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી ગટરની સ્મેલ આવતી હતી અને ધૂળના ગોટાને બહુ જ ધૂળ ઉડતી હતી એવી જગ્યાએ આ એક 3 ઝૂંપડાનું મકાન હતું પતરાની પાટિયાની અને ગણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી કે પતરા પાટિયા અને ગણિયાના એમ 3 કરીને એમ એવી રીતે એ ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદરી પર જુમો ભીસ્તી પોતાનો હોખો ગગડાવતો બેઠો હોય છે અંદર એક ફાટેલી તૂટેલી સાદરી પર જુમો ભીસ્તી તમે જો વિડીયોમાં તમે જોશો તે હુક્કો પહેલાં હુક્કો પીતા હતા ને તો હુક્કો ગગડાવતો હતો જુમા એ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફાટેલી હાંડલી સુધી બધા તડકા છાયડા જોઈ લીધા હતા કે જુમા એ સોના રૂપાના વાસણથી એ પહેલાં એ ખૂબ જ અમીર હતો શ્રીમંત હતો તો ત્યાંથી માંડીને છીછરાની ફૂટેલી હાંડલી સુધી અને ત્યાર પછી એની પાસે એક પણ વાસણ નહોતું તૂટેલું વાસણ હતું છીછરાની હાંડલી સુધી બધા તડકા છાડે એટલે સુખ અને દુઃખ એણે જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો એ જન્મ્યો ત્યારે એ ખૂબ જ ધનવાન કુટુંબમાં એણે જન્મ લીધો હતો હજી એણે સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો હજુ પણ સાંભળતું એટલે કે એને યાદ હશે કે પોતે 10 વર્ષનો હતો ત્યારે હાથી પર બેસીને લગ્ન કરવા પરણવા માટે ગયો હતો એટલો બધો એ શ્રીમંત હતો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા એ વખતે તેણે શોખ ખાતર પોતાને ગમતું હતું આપણે ઘરમાં કૂતરો બિલાડી પાડીએ ને એવી રીતે રેબિટ પાડીએ એવી રીતે એણે એક પાડો પાડેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણ વેણુ અને જુમો સાથે રહેતા અનેક રંગો એટલે તડકી છાડી સુખ દુઃખ જોયા એમાં બંને સાથે રહેતા હતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પોતાની છોડ આંગળે રેલાતી ત્યારે જુમાએ અનેક મિત્રો હતા વેણુ નામ વિચિત્ર હતું તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું કે જ્યારે એના મિત્રો જ્યારે એની પાસે ખૂબ પૈસો હતો ખૂબ લક્ષ્મી હતી ત્યારે એની પાસે જે મિત્રો આવતા હતા ત્યારે એમાંથી એક સાહિત્ય રસિક મિત્ર હશે તેણે આને શું નામ આપ્યું હતું વેણુ નામ આપી દીધું હતું પછી તો એ જ ચાલ્યું એટલે કે પછી તો એ નામથી જ બધા ઓળખવા લાગ્યા બધા જ એને વેણુ કરવા લાગ્યા અને વેણુ નામથી ઓળખવા લાગ્યા જુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો એની પાસે અઢળક સંપત્તિ હતી હવે ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો પહેલાં ઉપર ચડ્યો પાછો પડ્યો પાછો ચડ્યો આવી રીતે હવે એ ગરીબ જ થઈ ગયો છે
એકમાં વેણું બંધાતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. એકમાં વેણું ને બંધાય, એક ઝૂંપડું હતું એમાં વેણું બંધાતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ અને નોકર બંને એકબીજાને આખો દિવસ બેસીને જોયા જ કરતા. વેણું એનો જીવનસાથી એની પાસે ને સાથે રહેતો હતો. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું, અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા, માત્ર જુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. ઘણા મિત્રો આવ્યા, જ્યારે એની પાસે અઢળક સંપત્તિ હતી ત્યારે મિત્રો આવતા હતા, પણ છેક સુધી હવે વેણુએ જ તેનો સાથ નિભાયો હતો. બરાબર, એ જ્યારે ગરીબ બની ગયો ત્યારે પણ એનો સાથ નિભાયો હતો, બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો 5:15 વાગ્યામાં નીકળતો, પાણી મશક ભરીને ઘરે ઘરે પાણી આપવા જાય. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બરાબર, એને ઘંટે જે ઘંટડી બાંધી હતી ગળે જે એ એકાદ ધીમી વાગતી હોય તો વેણુ જુમો છે એ ગઝલ સંભળાવે અને એની સાથે લઈને ચાલે પાણી આપવા. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા ફરતા પાછા વળી જતા. જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગધપ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. જુમાએ શું કહ્યું, એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા લીધા હોય ને ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગધપ જેને ખાવાની વસ્તુ છે ગધપ એ વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આટલી જ એની દરરોજની ખરીદી હતી, બીજું કાંઈ ખરીદતો નહોતો. બસ આ હંમેશની ખરીદી, આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારે કરવું નહીં. બસ આટલું જ કમાવું, આટલું લેવું, આટલું ખાવું અને રહેવું, બસ આટલું જ હતું. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. જેટલા ઘરાક છે એમાં સંતોષ માનવાનો. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોક્કો ગગડાવ્યા કરતો, હોક્કો પીયા કરતો અને તેના સંગીતમાં લીન થઈ જતો, તેમ પેલો પાળો પણ માખીને ઉડાવતો, કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. અને હુકો ગગડાવે અને તેના સંગીતમાં લીન થઈ જાય પાળો પણ, અને એ પણ માખો ઉડાવે ને કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો સૂતો જોયા કરે, કાં તો જાગીને એને પોતાના માલિકને પોતાના જુમાને એ જોયા કરે. બંને એકબીજાને જોયા કરે, બંને એકબીજાની સાથે રહેતા હતા. જુમાનો છેક સુધી એણે સાથ નિભાવ્યો હતો. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. એ લોકોને એ જ કામ હોય, સવારે પાણી આપવા જાય પછી એ જ કામ હોય. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળ્યા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા, જો સવારે કામ થોડું હોય તો સવારે પણ નદી કાંઠે જતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, જુમાને એવું કે પાડો થોડું ચરી લે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નથી. વેણુને શું રાખ્યું, એટલા બધે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયને સારા લક્ષણ નથી, એને ગમતું નહોતું, સારા લક્ષણ ના કીધું એણે, સારા લક્ષણ નથી. એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે કે હું નહીં ખાઉં. અંતે જુમો થાક્યો, પછી એ થાકી જાય છે, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. એટલે નાનું બાળક હોય તો આપણે કંઈ ખાઈ લે પણ એ નાચ પાડ્યા કરે કે મન નથી ખાવું નથી ખાવું, તો ગુસ્સો આવે ને મમ્મીને કે જા તારે જ્યારે ખાવું ત્યારે ખાજે એમ. આ રીતે પાડો પણ એનું એક નાનું બાળક જેવી જ એની સાથે રહેતું હતું. એટલે એ પણ એ કહે છે કે તને પણ લાડ કરવાની ટેવ પડી છે, ઘરે જઈને ખાજે, એવું કહીને એ લોકો નીકળી જાય છે, ચાલવા માંડે છે. વિજય થયો એમ પાડો આનંદમાં રણક્યો, ખુશ થઈ જાય છે ને. પોતાના પૂંછડાને બરડા પર પછાડીને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલો તો એ થોડુંક દોડ્યો, પહેલાં તો એ દોડવા લાગ્યો, ખુશ થઈ ગયો ને. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે અને બોલે છે દોડવાનું નથી. જુમાએ મોઢેથી થપકાથી બૂમ પાડી, પણ તે પહેલાં વેણું તે રસ્તે ચડી ગયો અને બૂમ પાડી એની પહેલાં જ એ ભાગી ગયો આગળ. રસ્તામાં આડે રેલની સડક હતી, જરા કુતાવળે ચાલતા પાડાનો પગ રેલના પાટાના બે પાટાની વચ્ચે ફસાઈ ગયો. ક્યાં ફસાઈ ગયો, બે પાટાની વચ્ચે, તમે વિડીયોમાં જુઓ એમાં ફસાઈ ગયો.
પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોકટ. ધપ્પ દઈને નીચે બેસી ગયો ને જેમ તેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો એ દોડવા ગયો. એનો પગ ફસાઈ ગયો. એણે પ્રયત્ન કર્યા પણ એ થાકી ગયો ને પછી બેસી ગયો અને એનો પગ વધારે ને વધારે અંદર ભરાતો ગયો. તે શ્વાસભેર દોડ્યો આવે. તેણે આવીને પાડાને પગ લઈ આમ તેમ મચોડ્યો પણ બધું વ્યર્થ. એણે આમ તેમ કર્યું પણ એ બધું વ્યર્થ ગયું. આધું આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવવાની તૈયારી હશે એટલે એને ગાડી આવશે તો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. એણે એણે પણ કોશિશ કરી. પાડાએ પહેલાં કોશિશ કરી પછી જુમાએ કોશિશ કરી પણ એનો પગ નીકળ્યો નહીં એટલે હવે બીજાની મદદની જરૂર પડી. અને સામે જુએ છે તો ગાડીની તૈયારી થઈ રહી છે એટલે વધારે એને ચિંતા થઈ જાય છે. અને સવારે પછી થોડું અંધારું છે અને થોડું અજવાળું પણ છે એટલે બે શોખીન યુવાનો તેણે આવતા જોયા. ત્યાં ફરવા નીકળ્યા હશે સવારમાં બે શોખીન જુવાનો એટલે જુમાએ આવતા જોયા. તેમના એકના હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી ને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી અને ગાંડાની દોડે તેમ જુમો દોડ્યો. ગાંડાની જેમ એમ એ બે જણની પાસે દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વે મારો પાડો અબ ઘડી કપાઈ જશે. જુઓ પણ એ જુઓ પેલા પાટામાં સપડાયો છે. તમે જુઓ ને મારો પાડો હમણાં કપાઈ જશે, મદદ કરો એમ. બંને જણાએ જુમાને દેખાડ્યું. ત્યાં જોયું ક્યાંક કાળું તડફડતું લાગ્યું. એણે જોયું કે હા કંઈક તો છે. શું છે? મારો વેણું પાડો. ઓહો, જા ફાટકવાળા પાસે દોડ. કે જા તું ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. શું કહે છે? તમે મા બાપ જો ટેકો આપો તો પગ નીકળી જાય ને જીવ બચે. અરે તું દોડ, એવું કહે છે. એમ કહી બંને જણા તો ચાલતા થઈ ગયા. લોકોએ મદદ કરી નહીં. જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. ફક્ત કંઈ ઘંટીનો અવાજ આવતો હતો, બાકી કોઈ ત્યાં દેખાતું નહીં. બહાર ઘરે કોઈ દેખાતું નહોતું. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશા દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં. એકદમ ત્યાં આગળ ગાડી આવવાની એની પહેલાં આપણને અવાજ આવે છે ને, વિસલ એનો અવાજ આવે છે ને, તો એવી રીતે સિટીઓ સંભળાઈ. જુમાને ચારે તરફ એક નિરાશા દ્રષ્ટિ ફેંકી પણ કોઈ નાનું છોકરુંના દેખાવને કોઈ પણ દેખાયું નહીં એટલે એને વધારે ચિંતા થાય. એ બેણે કરી ચૂકી બધી એણે આમ તેમ બધું જ કર્યું. તેણે ઝડપથી દરવાજાની સાંકળ ખખડાવી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. કોઈએ ખોલ્યું નહીં તો. એ કોણ? અંદરથી અવાજ આવ્યો. એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કપાઈ જશે. કે મારું જાનવર ત્યાં ફસાઈ ગયું, કપાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. ના પાડી કોઈને. દોડો દોડો, મારું જનાવર કપાય છે. કે જલ્દી મારું જનાવર કપાય. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘાત સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. એણે જોરથી ચીસ પાડી પણ કશું થયું નહીં. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. અને એણે આકાશ તરફ જોયું. હવે તેની પાસે કોઈ જ રસ્તો નથી. હવે એ શું કરે એને કંઈ જ ખબર પડતી નથી. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. એ યા પરવરદિગાર, ભગવાનને યાદ કરે. એટલું બોલીને જુમો એકદમ દોડો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. એની સાથે જ બેસી ગયો. અને એને પંપાડવા લાગ્યો, પ્રેમ કરવા લાગ્યો. દોસ્ત ભાઈ વેણું, આપણે બંને સાથે છીએ હો, કે આપણે બંને સાથે જ છીએ, એવું કીધું. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો. એ એને ભેટી પડે છે પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના સેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેણે પાટાની દૂર ફેંકી દીધું. શું કર્યું એણે? એનો જે માલિક છે એ નજીક જઈને એને બાદ ભરીને બેસી ગયો. એટલે વેણુએ શું કર્યું કે જેવી ગાડી નજીક આવી એનું માથું ઉચક્યું અને જુમાને સેઠને બચાવવા એણે ઝપાટે માથું મારીને પાટાની દૂર ફેંકી દીધો. કોને? પોતાના સેઠને, માલિકને, જુમાને ફેંકી દીધો અને ગાડી એકદમ નજીક આવતી ગઈ. વેણું પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું.
અને તેને કળ વળીને બેઠો થયો. એનું કેડિયું એણે જે પહેરણ પહેર્યું હતું તે ભીંજાઈ ગયું અને વેણુંના ટુકડે ટુકડા થઈ ગયા. બધે જ લોહી 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 થઈ ગયું. ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયેલા ભાગ સિવાય તેના પ્યારા વેણુંનું કાંઈ પણ નામ નિશાન રહ્યું નહોતું. એના સિવાય બીજું કશું જ પણ નામ નિશાન રહ્યું નહોતું. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને હજુ પણ જુમો દરરોજ એ જ રસ્તે આવે છે અશાંત થઈને, નિરાશ થઈને. પોતાનો મિત્ર, પોતાનો સ્વજન એની પાસે નથી. એ ભલે પ્રાણી હતો પણ એક સ્વજન રીતે એની સાથે રહેતો હતો. એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતો જે એક પથ્થર છે એ પથ્થર પર ફૂલ મૂકીને દરરોજ ત્યાં આવીને એ માનીતો જે પથ્થર છે પથ્થર પર એ ફૂલ મૂકે છે. ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ વાર એ બોલે છે અને એને એમ ત્રણ વાર બૂમ પાડીને ચાલ્યો જાય છે એમ કરીને એને યાદ કરે છે. ભલા બાળકો, સુંદર મજાનો પાઠ હતો બુધકથા. આ તમારે એકવાર ગુજરાતીની નોટમાં વાંચી લેવાની છે. આજની એકવાર પાઠ વાંચી લેવાનો છે. આજની તારીખ લખવાની છે. એમાં પાઠનું નામ જુમો ભીસતી બોધકથા, લેખકનું નામ અને પછી જે શબ્દાર્થ છે તે તમારે લખી દેવાના છે.